ત્યારે આપણે ઘણી બધી વસ્તુને આપણે નક્કી કરતા હોઈએ છીએ કે કઈ રીતે કોઈ માપન અલગ અલગ ફેક્ટર ક્યારે કોઈક જવાબદાર હોય છે અત્યારે છે હું એક સાદું ઉદાહરણ લઈશ માપ પટ્ટીનું ઉદાહરણ લઈશ સમજો એક સાદી એવી માપપટ્ટીનું ઉદાહરણ લઉં છું શું માપપટ્ટી એટલે એ ધારો કે તમે કોઈ વસ્તુનું માપન કરી રહ્યા છો રાઈટ સમજો કે રિયાએ માપન કર્યું તો એક્ચ્યુઅલમાં માપન હતું બે સેન્ટીમીટર

आई गयो रही गयो मारा बेटा बारे जो अनम्यूट मा ओके चल बेटा होवे कर जे हो मारा बुलका होवे कर आज कर थाने कोई ना पाड़ सके चलो आ आ चौकस से बेटा राइट क्लियर तो माय बच्चा पार्टी के आज अचौकस छे એમાં તાચા મૂલ્યની નજીકનું મૂલ્ય કયું કોઈ કહેશો તાચા મૂલ્યની નજીકનું મૂલ્ય કયું ગણાશે આમાંથી તમે કયું મૂલ્ય સારું ગણશો વન ટુ યા થ્રી વન ટુ યા થ્રી એ બચ્ચા પાર્ટી થ્રીઝ ધ રાઈટ આન્સર કેમ કારણ કે આ બે સેન્ટીમીટરની નજીકનું છે

તો કે ચોક્કસ ની નજીકનું નજીક અંક વધતા જાય એમ એની ચોકસાઈ વધતી જાય છે તો આપણે આવા અંકોને આપણે આવા અંકોને સાર્થક અંક કહેશું માય બચ્ચા પાર્ટી ઇંગ્લિશમાં એને સિગ્નિફિકન્ટ ફિગર કેશું સિગ્નિફિકન્ટ ફિગર

હું તમને છે ને મારી ભાષામાં પેલા સમજાવી દઉં છું નિયમો ઓટોમેટિક બધાને આવડી જશે તો અહીંયા ધ્યાન આપજો બધા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન આ બધા સ્વાર્થક અંગ ગણવાના મતલબ ધારો કે આવો આવ્યો એકસો ત્રેવીસ તો सार्थक અંક કેટલા ત્રણ લખ્યું એકસો અગિયાર પોઈન્ટ એકસો ત્રેવીસ તો કેટલા ચિંતા ના કરતા હવે બીજો નિયમ હવે નિયમ કોના માટે આવશે ખબર શૂન્ય માટે બધા નિયમ કોના માટે આવશે બેટા શૂન્ય માટે બધા નિયમ શૂન્ય માટે આવશે બસ ક્લિયર તો મારા ભૂલકાઓ જો શૂન્ય આ 1 2 3 હોય ને બેટા આને અશૂન્ય તર કહેવાય અશૂન્ય સંખ્યા કહેવાય શૂન્ય તર પણ બોલાય ગુજરાતીમાં જો શૂન્ય શૂન્ય તરની વચ્ચે આવે તો ગણવો

પાછળના ગણવાન ખ્યાલ આ ઝીરો ગણવાનો બેટા સમજમાં આવે છે તો હા પાડતા જાવ બેટા ખાલી હા આ ઝીરો નહીં ગણવાના વચ્ચેનો ગણવાનો આ પણ ગણવાનો હમણાં ખબર પડી જશે બેટા બધા નિયમો સહેલા છે કશું અઘરું નથી ધારો કે આવું હોય જો જો આ ઝીરો નહી ગણવાનો આગળના ઝીરો નહી ગણવાના આ ગણવાનો આ આ ઝીરો ગણવાનો આ ગણવાનો આ ગણવાનો એટલે 4 પરફેક્ટ 4 હવે ધારો કે બેટા કોઈક જગ્યા પર घात હવે ધારો કે આમ આયા આમ હોય તો પાછળના ઝીરો ગણવાના આમ હોય 0. આમ તો આગળનો ઝીરો નહી પાછળના ઝીરો ગણવાના ભલે કે કે હવે ઘણી બધી વખત આવું હોય સર એક પોઈન્ટ ત્રેવીસ ગુણ્યા દસ ની એક કોઈ કેમ લખે જીરો પોઈન્ટ એકસો ત્રેવીસ ગુણ્યા દસ ની બે આ બધું સરખું જ થયું ને તો આના સાર્થક અંક ત્રણ જો ફરી વારથી બેટા બધાને આવડી જશે આ નિયમો લખેલા છે માં બધા અપ ટુ ડેટ પણ જો હું તમને સાદી ભાષામાં કહી દઉં તમને બધું આવડી જશે જો રાઈટ હવે જુઓ એક તો આ એક અને પાંચ અને પાંચ આને ગણવાનો આને ગણવાનો વચ્ચેનો જીરો આવ્યો એટલે ગણવાનો પોઈન્ટ પછી જીરો હોય તો પણ ગણવાનો ચાર આ એક ગણવાનો પોઈન્ટ પછીના ઝીરો ગણવાના એટલે કેટલા થયા ત્રણ આ ત્રણ ને તો ગણવાના આ ઝીરો આમની વચ્ચે છે એટલે ગણવાનો આ પોઈન્ટ પછીના ઝીરો છે એટલે ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ એટલે બધાને ખબર પડી હવે યસ યા નો બોલો બધા સ્ટુડન્ટ બોલો યસ યા નો

કેટલા થયા એક બે ને ત્રણ પેલા બીજા ધોરણમાં રમતા એવું લાગે છે તો ત્રીસ પોઇન્ટ રીપલો કેટલા થયા એક બે ત્રણ ચાર અને પાંચ પોઈન્ટ પછી ના ગણવાના બાજુમાં ના જોઈ લેતા હાથ રાખી દો બેટા એની ઉપર જિંદગીમાં કંઈક આગળ વધવું હોય તો હા ના વધવું હોય જોઈ જઈને લખજો

આગળના બે નહીં ગણવાના એક બે ત્રણ પાછળનો ગણવાનો ચાર થશે ભાઈ ટુ સિક્સ નાઇન ત્રિપલ ઝીરો હા હજો આ વસ્તુ રહી ગઈ હતી આ દશાંચિહ્ન વાળી નથી એટલા દશાંચિહ્ન માં પાછળના ઝીરો ગણવાના દશાંચિહ્ન ના હોય ને તો પાછળના ઝીરો નહીં ગણવાના શું કરવા ખબર જો હું તમને કહું કોઈક પાંચ મીટર લખે તો સાર્થક અંક કેટલા એક બેટા બધા પોતાનો આગળ રોલ નંબર લખી નાખજો આઈ રિક્વેસ્ટ બધા સ્ટુડન્ટ પોતાનો રોલ નંબર લખી નાખજો તમારી પ્રેઝન્સ લેવાઈ રહી છે એપ્શન નંબર જશે કઈ રીતે લખવો જીરો ફોર્ટી ફોર સ્પેસ છોડવાની લખવાનું નહીં આવું વણઝારા સ્પેસ જાનવી અત્યારે એનો કેમેરો બે ત્રણ ના ઓન હોય આ તો હું આ રીતે લખી નાખો બધા બેટા એપ્સન પ્રેઝન્સ પૂરાઈ રહી છે અત્યારે લખી નાખજો સર બે મિનિટ પછી લેજો બધા લખવા દેજો ઓકે પાંચ મીટર હોય તો એક તો કોઈક આને પાંચસો સેન્ટીમીટર કરે બેટા કોઈક આને પાંચ હજાર એમએમ કરે તો ફરક થોડો પડે એટલે આમાં પણ એક આમાં પણ એક આ ઝીરો ગણાશે નહીં કયા ઝીરો ગણાશે બેટા પોઈન્ટ પછી હોય ને તો ગણવાના ખબર પડી ને આ અચોક્કસ સંખ્યા છે અને હંમેશા આપણે અચોક્કસ સંખ્યાના જ ગણવા જઈશું એટલે આની અંદર ટુ સિક્સ નાઇન ડબલ ઝીરો માં સાર્થક અંક કેટલા ત્રણ તો ટુ સિક્સ નાઇન ડબલ ઝીરો માં કેટલા એની પછીનામાં એમાં પણ ત્રણ જ છે પણ પાંચ ખોટા લખ્યા છો ત્રણ જ છે તે ત્રણ લખી નાખજો ચલો હવે બેટા નેક્સ્ટ રૂલ બાદ બાકીનો નિયમ બેટા આજે ને એક વાર ભણો પછી એને વાંચવા ના હોય પરમાનન્ટ થઈ જાય સરવાળામાં શું કરવાનું તો સરવાળો દો પાંચ ત્રણ ને બે પાંચ ત્રણ ને બે પાંચ બે ને એક ત્રણ રાઉન્ડ ઓફ કરવાનું રહી ગયું મારે રાઉન્ડ ઓફ શીખવાડવું પડશે રહી ગયું રહી ગયું રહી ગયું રહી ગયું રહી ગયું રાઉન્ડ ઓફ ના નિયમ હવે આની પેલા બેટા હું રાઉન્ડ ઓફ ના નિયમો શીખવાડ દઉં બધાને આ એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો ધારો કે ટુ સિક્સ નાઇન ડબલ ઝીરો હોય ખબર નથી શું છે પાછળ તો તમારા માટે ત્રણ સાર્થક પણ ટુ સિક્સ નાઇન ડબલ ઝીરો આ એક ચોક્કસ વસ્તુ છે કિલોગ્રામ આવું કોઈ એકમ આપી દીધો તમને ખબર છે કે આ કોનું છે તો તમારે પાછળના ઝીરો ગણવાના એટલે પાંચ થશે બેટા ઓકે 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 પાછળ કિલોગ્રામ છે એટલે ગણવાના પાંચ ક્લિયર ફરી વારથી કહું છું જો ટ્વેન્ટી આ ટુ નાઇન ઝીરો છે અને ટુ નાઇન મીટર છે આ ખબર નથી એટલે આના સાર્થક અંગ બે પણ આના કેટલા ત્રણ આમાં તો પેટા ટાઈપના નિયમો બધા બદલે છે જો ધ્યાન આપજો હવે છે ને રાઉન્ડ ઓફ શીખવાડી દો પેલા પેલા મારે તમને રાઉન્ડ ઓફ શીખવાડવું પડશે રાઉન્ડ ઓફ ધારો કે જો અહીંયા પાંચ પોઈન્ટ છીની પરિવાર થી દસાંશી ના પછીની સંખ્યા પાંચ કરતા મોટી હોય તો આગળમાં એક એડ કરવો પણ પછીની સંખ્યા પાંચ કરતા નાની હોય તો તો શું કરવાનું બેટા બોલો કરવાનો ને ના હા એઝ ઇટ ઇઝ રાખવાના પણ જો પાંચ હોય તો તેનો આગળનો અંક બેકી હોય તો એઝ ઇટ અને એકી હોય તો પ્લસ તમને સમજાવી દો ચારે ચાર નિયમોને એક એક ઉદાહરણ દ્વારા સમજાવું છું ધ્યાન આપજો એટલે તમને ખબર પડી જશે ધારો કે પાંચ પોઈન્ટ ધારો કે પાંચ પોઈન્ટ ચુમ્મોતેર હોત તો આની ઇફેક્ટ આના પર પડે નહીં એટલે આ પાંચ પોઈન્ટ સાત થયું એટલે ચાર છે ને બેટા અહીંયા ધ્યાન આપજો ચારની જગ્યા પર જીરો થઈ ગયું આવું કહેવાય પણ પોઈન્ટ પછી તમે ઝીરો કહો ને તો સાર્થક અંગમાં ગણતરી થાય એટલે ઝીરો લખવાના નહીં પણ ચાર ની ઇફેક્ટ ઝીરો થઈ ગઈ આ વસ્તુ યાદ રાખજો હોય ધારો કે બેટા પંચોતેર હોય અને પાંચ પોઈન્ટ પાસઠ હોય તો રાઈટ હવે પાંચ આવ્યું તો પાંચની આગળની સંખ્યા કી છે જુઓ તો બેકી હોય તો ઉમેરવાનો નહીં એકી હોય તો ઉમેરવાનો સાતની ઇફેક્ટ થશે એક આઠ આ એકી વાળો ઓપ્શન છે આ બેકી વાળો ઓપ્શન બેટા સમજાયું બધાને સમજાયું બધાને બેટા આના પર એક સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો હવે આ કેમ કામ લાગશે હું તમને સમજાવું ધારો કે તમારે એવું આવ્યું કે સેવન પોઈન્ટ ફાઈવ સેવન ઝીરો સિક્સ અંક કેટલા પાંચ ચલો મારે ચારમાં રૂપાંતર કરવું છે પાંચમાંથી ચારમાં તો છ ની ઇફેક્ટ જીરો પર પડે હા કારણ કે છ એ પાંચ કરતા મોટા એટલે એક થઈ જશે હવે સાર્થક અંક કેટલા ચાર હવે કોઈ કે ત્રણ માં રૂપાંતર કરો ત્રણ માં તો એક ની ઇફેક્ટ સાત પર પડે એક ની ઇફેક્ટ સાત પર પડે કારણ કે એક એ પાંચ કરતા નાના એક એ પાંચ કરતા નાના એટલે સાત ના સાત જ રહેશે હવે બેટા

હવે રૂપાંતર સમજાયું બધાને બેટા તો બેટા રૂપાંતર કરવા માટે આ એક વાત કરી ખાલી ચલો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ઉદાહરણ પણ ખ્યાલ આવી ગયો હવે જુઓ સરવાળા બાદબાકીના નિયમો શું ધારો કે મારી જોડે બાર પોઈન્ટ પાંચસો સત્યાસી છે એમાંથી બાર પોઈન્ટ પાંચ બાદ કરવાના આવ્યા તો તમે બાદ કરો શું થશે સાત આઠ ઝીરો પોઈન્ટ ઝીરો 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 પોઈન્ટ ઝીરો એટ સેવન હવે સરવાળા બાદબાકીમાં શું છે ખબર છે પોઈન્ટ પછીના લઘુત્તમ અંક લેવાના પોઈન્ટ પછીના અહીંયા પોઈન્ટ પછી કેટલા છે ત્રણ અહીંયા પોઈન્ટ પછી કેટલા છે એક તો તમારે પોઈન્ટ પછી એક માં રૂપાંતર કરવું તો ઝીરો પોઈન્ટ ઝીરો સાત ની ઇફેક્ટ આઠ પર પડે એટલે આ નવ થઈ જાય ઝીરો પોઈન્ટ નવ ની ઇફેક્ટ ઝીરો પર પડે થઈ જાય કરો એક જ રાખું છું ત્રણ આઠ ને ત્રણ અગિયાર એકડો વધી એક સાત ને પાંચ બાર ને એક તેર હવે આમાં પોઈન્ટ પછી કેટલા અંક ત્રણ ઓછામાં ઓછા કેટલા એક તો માં રૂપાંતર કરો ચાર ની ઇફેક્ટ ત્રણ પર પડે ના હજુ પોઈન્ટ પછી બે છે હવે બેટા સમજાયું યશ યાનું બોલો બધા સોળ જણા ને ખાલી યશ કરવાનું બાકી બધા હું બેઠા છો એમ શોટ લેવો હોય તો લઈ લેજો ચાલો હવે બેટા હું બીજું કરાવડાવું છું ધ્યાન આપજો ગુણાકાર ભાગાકાર તો ગુણાકાર ભાગાકારમાં શું ખબર કુલ લઘુત્તમ છે ને ગુણાકાર ભાગાકાર માં શીખવાડું કારણ કે સમજવા જેવું છે હું એમ કહું પાંચ ગુણ્યા બાર બાર પંજા કેટલા થયા સાઈઠ તો આના સાર્થક અંક એક આના સાર્થક અંક બે તો શું તમે ઓછામાં ઓછા કુલ કેટલા છે આ એક તો આને એકમાં રૂપાંતર કરો તો એકમાં ના થાય તમારે તમારા માટે નિયમ શું છે કે બેટા આ સંખ્યા ચોક્કસ છે આમાં કોઈ નિયમ લગાડવાના નિયમો બધા કેના માટે છે અચોક્કસ સંખ્યા માટે ધારો હું એમ કહો ને પાંચ ગુણ્યા પાંચ પોઈન્ટ ઝીરો તો જુઓ આનો સાર્થક અંક એક સાર્થક બે પણ આનો નહીં ગણવાનો કારણ કે આ ચોક્કસ સંખ્યા છે બેટા તમને ખબર આના આન્સર શું હોય પોઈન્ટ ઝીરો બી લખી શકો પણ પચીસ પોઈન્ટ ઝીરો લખશો તો ત્રણ સાર્થક અંક થયા બે માં રૂપાંતર કરવું પડશે ત્યાં તો પચીસ પોઈન્ટ ઝીરો લખો તો ત્રણ થશે એટલે આનું ગણવાનું ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું અહીંયા એક પોઈન્ટ બે છે ગુણ્યા પાંચ તો બાર પંજા સાઠ છ આવ્યો આનો આન્સર છ આવે તો આના સાર્થક બે આનું નહીં ગણવાનું પાંચ નું નહીં ગણવાનું એમ કેમ કારણ કે ચોક્કસ સંખ્યા છે એટલે આનો આન્સર શું લખાય લખવા પડશે તો જ બે થશે બેટા આ સમજાયું મેં લખીધું એ આ ખબર પડ્યું છે બોલ્યો એ હવે હવે બેટા હવે બેટા હું તમને સમજાવું છું હવે ધારો કે એક પોઈન્ટ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાતસો પંચોતેર ચલો આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો આવે છે એક પોઈન્ટ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાતસો ગુણાકાર કરો કેટલો આવે છે 4.6975 પોઈન્ટ સિક્સ નાઇન સેવન ફાઈવ ઓકે તમારા કેલ્સીમાં આવો આન્સર આવ્યો ઓકે ચલો આના સાર્થક અંગ કેટલા આના ગણવાના ત્રણ આના કેટલા ચાર ઓછામાં ઓછા કેટલા થયા ત્રણ ત્રણ માં રૂપાંતર કરો અત્યારે કેટલા છે પાંચ ચાર પોઈન્ટ ની ઇફેક્ટ સેવન પર પડે હા તો એકી છે એટલે 7 ને એક આઠ થશે 8 ની ઇફેક્ટ નવ પર પાડો તો કેટલા થાય कोई के ऐसा सू लिखू 4 पॉइंट कितना लिखो बेटा हां 4.70 कारण के आमा एक ऐड करवानो राइट कारण के 90 પછી શું આવે ગણાઈ વિચારે ને એ રીતે વિચારતા હોય 4.70 સાર્થક અંક એલા થઈ ગયા 3 થઈ ગયા આ તમારો રાઈટ આન્સર ઉભા રો હજુ હજુ તમને ખબર પાડો બેટા હજુ ખબર પાડો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા બહુ થઈ ગયું તમે જેટલા સ્ક્રીનશોટ લઈને આગળ વધશો ને તમને રેફરન્સ માટે કામ લાગશે બેટા હું પાણી પી લઉં છું બે મિનિટ કે બેટા બીજા નિયમમાં યાદ રાખજો ધારો કે તમારી કઈ પાઈ ગોળાની ત્રિજ્યા છે એક ગોળાની ત્રિજ્યા આપી છે 4.2 સેન્ટીમીટર તો ગોળાનું ક્ષેત્રફળ શોધો એટલે તમે શું કરશો 4 પાઈ a સ્ક્વેર 4 ગુણ્યા 3.14 ગુણ્યા 4.2 નો વર્ગ

તમારી જોડે કેલ્સી તમે અલાવ છે અત્યારે બસો એકવીસ પોઈન્ટ પંચાવન ચોર્યાસી રાઈટ ઓકે બચ્ચા હવે જુઓ હવે આમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા થયા તો જો એક વસ્તુ ધ્યાન આપજે પ્રિયાંશી બારિયા ધ્યાન આપજે બેટા ચાર ના સાર્થક નહીં ગણવાના પાય ના પણ નહીં ગણવાના કારણ કે પાય એટલે તો ચોક્કસ થયું બેટા અને અચોક્કસ ના કહેવાય કારણ કે પાય ની કિંમત તમને બધાને ખબર છે કે ત્રણ પોઈન્ટ ચૌદ એ ચોક્કસ જ છે એટલે આ નહીં લેવાના અહીં કેટલા છે બે છે ને તો બે માં રૂપાંતર કરો અઘરું કામ તો લેવાય ગઈ સંખ્યા ચાર ની ઇફેક્ટ આઠ પર આવે નહીં આઠ ની ઇફેક્ટ પાંચ પર આવે હા કેટલા આવશે છ છ પાંચ પર આવશે હા કેટલા આવશે છ છ ની ઇફેક્ટ એક પર આવશે હા કેટલા આવશે બસો બાવીસ ત્રણ થયા બે માં રૂપાંતર કરવા છે ને બે નિયમો લેવાના પછી છે ને લઘુત્તમ પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક તો પોઈન્ટ પછી એક સુધી કન્વર્ટ કરી શકો છો જો પેલો ફોલો ના થતું હોય કારણ કે એ તો સંખ્યા ઘટાડી દેશે ને તો બસો વીસ થોડું શક્ય છે આન્સર તો બસો એકવીસ છે તો પછી એટલે બધે સુધી નહીં લઈ જવાનું પોઈન્ટ પછી એક લઈ લેવાનું કે પહેલો નિયમ લઘુત્તમ લેવાનો એ ફોલો ના થતો હોય તો point પછી આંકડા લઈ લેવાના તો હું તમને દાખલા ગણાવું છું ઓગણત્રીસ number નું ઉદાહરણ જુઓ આ ચોપડી સ્વાધ્યાય નો દાખલો છે બેટા textbook નો એક ધાતુના પ્લેટ પ્લેટ એટલે તમને ખબર છે આવી પ્લેટ હોય રાઈટ એમાં લંબાઈ આપી છે ચાર પોઈન્ટ બસો ચોત્રીસ મીટર સાર્થક અંક કેટલા ચાર ઓળાએ આપી છે એક પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ મીટર સાર્થક કેટલા બેટા ચાર અને ઉંચાએ આપી છે જાડાઈ જેને ઊંચાઈ ઉંચાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ભાગવાના ને મીટરમાં કન્વર્ટ કરશું તો જુઓ અહીંયા સાર્થક અંક ત્રણ છે અને અહીંયા ત્રણ છે ફરક નહીં પડે ચલો પેલા પ્રશ્ન પૂછ્યો છે ક્ષેત્રફળ શોધો તમને ક્ષેત્રફળ ખબર આ સૂત્ર તમને યાદ હોય તો તમે આવું કરો બે ગુણ્યા લંબાઈ શું લેશો ચાર પોઈન્ટ બસો ચોત્રીસ પ્લસ

अत्यार आ चोगड़ो देखाय आ चोगड़ो देखे ना तगड़ो देखाय मिनिमम केटलो देखाय तगड़ो देखाय तो मिनिमम तगड़ा में रूपांतर करो त्रण सार्थक अंक में रूपांतर करो चलो आठ नी एक सात पर पड़े हाँ के आठ आठ नी एक नौ पर पड़े हाँ के आम थी जाए दस क्लियर जीरो नी एक पर पड़े ना पड़े હજુ આ ચાર સાર્થક અંગ છે હજુ એક વાર ઉતારો પડી બેટા છાયા કદ પૂછે કદ કદ નું સૂત્ર શું લઈએ બેટા આપણે એલબીએચ ને તો છાયા એ કિંમત મૂકી પછી પ્રિયાંશી એ કિંમત મૂકી હે પછી ધ્રુવે કિંમત મૂકી અને એનો આન્સર આવ્યો જીરો પોઈન્ટ જીરો આઠ પાંચ પાંચ બસો નેવ્યાસી ચલો ઓછામાં ઓછા કેટલા ત્રણ રૂપાંતર કરો ચલો રૂપાંતર કરો બધા હું તો કહું છું અહીં જો અહીં જોઈ લેવાય જો આવું કોઈ આ ત્રણ છે ધ્યાનવી અહીં ધ્યાન આપ આ ત્રણ છે બેટા બારીયા હ તો પાંચ પછી બગડો છે ને આ ગમે એટલો મોટો થાય કગડા મોટો થશે આ વધી વધીને કેટલો થાય આગળ ના એડ કરતા કરતા તગડો થઈને એનાથી વધારે વધવાનો તો તો તગડાની ઇફેક્ટ પાંચ પર આવે આન્સર આવી ગયો ઘણાને સમજાયું ઘણા ના સમજાયું તો બેટા હું એવું કહું છું કે ત્રણ સાર્થક અંક પછી પગડો આવ્યો ધારો કે આ પાંચડો હોત તો આગળ છ થાય

એક સ્ક્રીન બેટા પેજ નંબર અઢાર પર મારા લલ્લાઓ પેજ નંબર પર પ્રેક્ટિસ પ્રોબ્લેમ આપેલા જુઓ સેલ્ફ પ્રેક્ટિસ પ્રોબ્લેમ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ નીચે જવાબ પણ આપેલા છે તમારે ટ્રાય કરવાનો ના ફોજ સરને પૂછવાનો

હવે મારા ભૂલકાઓ વાત કરું છે જો એકમો પૂછીશ પારિમાણિક સૂત્રો પૂછીશ એક એક માર્ક્સમાં પછી ખબર આપણે સૂત્રનો કરતા બનાવતા હતા ધારો કે આપણે એવું એફ બરાબર જી ત્યારબાદ પેલું ખબર આવું લગતા હતા વી બરાબર એટી પ્લસ બી ટી પ્લસ ટી બાય બી પ્લસ સી એમાં એ બી શું થાય

કરવાના છે હવે જો બેટા હું એ એમસીક્યુ નો ટેસ્ટ કઈ રીતે મોકલીશું તમને ખાલી કહી દઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ ચોરી કરવામાં માહિર હશે આઈ નો બેટા ક્લિયર તો તમે લોકો